આજની અંદર જનરલ બોર્ડની અંદર જે રીતે ન્યુસન્સ તત્વો અંદર ગરી ગયા, ખાસ કરીને કોંગ્રેસનો લાખો પરમાર અને એનો છોકરો ધમો, આ કોઈ દિવસ અત્યારના 30 વર્ષના રાજકારણમાં આટલી ખરાબ ભાષાઓનો ઉપયોગ કરવાનો અને બેફામ ખરાબ વર્તન બોર્ડમાં કરવામાં આવેલ છે. પોલીસ બંદોબસ્તનું પણ કીધું હતું, પણ એ લોકોએ બેફામ રીતે ખરાબ કોંગ્રેસનું જે ઓરિજિનલ કલ્ચર છે કે જે તમને દેખાઈ આવે એવું હું બોલી પણ ન શકું. પોઝિશન ત્યાં સુધી ઊભી થઈ કે મારા ભારતીય જનતા પાર્ટીના લેડીઝ જેટલા કોર્પોરેટર હતા એને બહાર નીકળી જવું પડ્યું. કમિશનરને પણ કીધું છે એની અમે ફરિયાદ કરે. મેયરશ્રીની વિરુદ્ધમાં પણ લખાણ કરીને જનરલ બોર્ડમાં જે રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો, સીસીટીવી ફૂટેજ પણ બધા છે જ. કમિશનરને પણ કીધું છે કે આની ઉપર તાત્કાલિક પગલાં ભરો અને એની ઉપર કાયમી માટે કોર્પોરેટર તરીકે પણ બોર્ડમાં જ્યારે કોઈ ખરાબ વર્તન થાય તો એક્ટમાં એ જોગવાઈ પણ છે કે તમે એને જનરલ બોર્ડ ઠરાવ કરી અને કાયમ માટે તેને કોર્પોરેટર તરીકે પણ સસ્પેન્ડ કરવાનો અમે ઠરાવ પણ કરેલો છે. અત્યારે મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, બધા કોર્પોરેટરો ડીએસપી પાસે જવાના છે, આઈજીને પણ કહેવાના છીએ, આઈજી સાહેબને પણ અને હોમ મિનિસ્ટરને પણ અત્યારે અમે અહીંથીને જ વાત કરીને કહેવાના છીએ. પહેલી વાત કે લોકશાહીની અંદર તમારી રજૂઆત થઈ શકે, તમે રજૂઆત કરી શકો, વિરોધ પક્ષ પણ કરી શકે, પણ ન બોલી શકાય એવી તમે ગાળો બોલો જનરલ બોર્ડની અંદર, આ એકટોક ઉપર વાત ચલાવી લેવાય એમ નથી. અને આના માટે અમે તો લોકશાહી ઢબે કાયદેસરની ફરિયાદ કરવા જવાના છે અને જે પગલાં એની પર ભરાતા હોય નિયમ પ્રમાણેના એ સરકાર ભરે, પોલીસ ખાતું ભરે.